નમસ્કાર મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 17 ભારતીય અર્થવ્યવસ્થાની મુખ્ય સમસ્યાઓ ગરીબી અને બેરોજગારી. મિત્રો, આ પાઠમાંથી ઓછામાં ઓછું 4 માર્ક અને વધુમાં વધુ 6 માર્કનું પૂછાતું હોય છે. બોર્ડની અંદર જ્યારે તમે લખવા બેસો છો ત્યારે કેવી રીતે કઈ વસ્તુઓ ખાસ યાદ રાખવી તેને ધ્યાનમાં રાખીને આ ટૂંકું મટીરિયલ તૈયાર કર્યું છે. સૌથી પહેલાં તો ગરીબીનો અર્થ આપણને ખાસ ખબર હોવી જોઈએ કે ગરીબ કોને કહેવામાં આવે. તો સિમ્પલ વસ્તુ છે, એવો વર્ગ કે જેમને ખોરાક, કપડાં અને રહેઠાણ જેવી જીવનની મૂળભૂત જરૂરિયાતો છે તે પ્રાપ્ત સરળતાથી ન થઈ શકતી હોય તેવી સ્થિતિને ગરીબી અને તેવા લોકોને ગરીબ કહે છે. બરાબર. બીજું, એના લક્ષણોની અંદર ગુણાત્મક ખ્યાલ છે. જો અમે અહીંયા છે ને એ બધી વસ્તુને બોલ્ડ અક્ષરમાં લખી છે કે જે તમારે ખાસ યાદ રાખવાની હોય. તો ગરીબી એ ગુણાત્મક ખ્યાલ છે. પછી એનું લક્ષણ છે, એક જીવનના લઘુત્તમ સ્તર તરીકે ભારતની અંદર ગરીબીને જોવામાં આવતી હોય છે. સૌ પ્રથમ WHO એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના નિયામક બ્યોર્ડ ઓરે એ આ ખ્યાલ રજૂ કર્યો હતો ગરીબી રેખાનો, કે આપણે ગરીબી રેખા નીચે જીવતા એટલે કે BPL એટલે કે બિલો પોવર્ટી લાઇન જીવતા લોકોના લક્ષણો કેવા હોય, શું હોય. 2 માર્કનો પ્રશ્ન પૂછી શકાય છે. એમાં અગાઉ મેં હમણાં જ કીધું એવી રીતે ના લક્ષણો તમારે લખવાના આવે છે. બીજું, ગરીબીનું માપન 2 માર્કનો પ્રશ્ન થઈ શકે. ગરીબીનું માપન ભારતમાં 2 રીતે થાય છે, એક ખર્ચ દ્વારા અને એની આવક દ્વારા બીજી રીત છે. તો 2 રીતે કોઈ પણ વ્યક્તિનું ગરીબીનું માપન થઈ શકતું હોય છે, ખર્ચના ધોરણે અને આવકના ધોરણે. ગરીબીના પ્રકારો પણ 2 છે. તો અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું કે ગરીબીના માપનના પ્રકારો પૂછ્યા છે કે ગરીબીના પ્રકારો પૂછ્યા છે. જો ગરીબીના પ્રકારો પૂછ્યા હોય તો ગરીબીના 2 પ્રકાર છે, નિરપેક્ષ ગરીબી એટલે કે એબ્સોલ્યુટ પોવર્ટી અને સાપેક્ષ ગરીબી. બરાબર છે. આ 2 વસ્તુ પૂછી શકાય છે, સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી. મેં સાપેક્ષને ઝૂમ કર્યું છે, રાઈટ. એ અને બીની સરખામણી કરવાની, કોઈ પણ નામ આપી શકો, એ બી એવું નથી. બીજું, ભારતમાં ગરીબીનું જે કંઈ પણ સ્થિતિ છે તે દર્શાવતા આંકડાઓ જે પાઠ્યપુસ્તકમાં આવ્યા છે એ આંકડાઓ સપોઝ મોટે ભાગે તમને 1 માર્કના કોઈ પણ સવાલમાં પૂછે, MCQ ખાલી જગ્યા કંઈ પણ હોઈ શકે. બરાબર છે. તો ગ્રામીણ ક્ષેત્રે અને શહેરી ક્ષેત્રે, પછી ગરીબોની સંખ્યા, વિશ્વ બેંકે શું કીધું 2010માં 2012માં, તેની આવક વગેરે. UNDPનો રિપોર્ટ, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, એની અંદરનો રિપોર્ટ આવે. 2015 અનુસારના આંકડા આપણે પાઠ્યપુસ્તકમાં ભણવાના છે. તો ખાસ સૌથી વધુ ભારતમાં જે ગરીબીનું પ્રમાણ હતું છત્તીસગઢમાં અને સૌથી ઓછું ગોવામાં. આ પ્રશ્નો મિત્રો 2-3 વખત અલગ અલગ રીતે બોર્ડમાં પૂછાઈ ગયેલા છે કે ભાઈ ગરીબી છે તો એનું કેવી રીતના પ્રમાણ છે ભારતની અંદર ખાસ. બરાબર ને. તો એ તમારે ખાસ જોવાનું કે સૌથી ઓછું ગોવામાં છે, સૌથી વધુ છત્તીસગઢમાં છે, આવી રીતે, રાઈટ. ચાલો પછી આગળ જઈએ. 30% વધુ ગરીબીની પ્રમાણ હોય જે ભારતની અંદર એના રાજ્યો. પછી એક વિધાન બહુ ખાસ પૂછાય છે, ગરીબ ધનિક ભારતમાં ગરીબો વસે છે. તો ભારત ધનિક છે કુદરતી સંસાધનોને આધારે, એની વર્ણનની વાત લખવાની. પણ શિક્ષણ, તાલીમ, કૌશલ્ય આ બધાના અભાવને કારણે આપણે એનો લાભ ઉઠાવી નથી શકતા, એટલે કહીએ છીએ કે ધનિક ભારતમાં ગરીબો વસે છે. તો જો આ શબ્દો છે ને ખાસ આવવા જોઈએ, ખામીયુક્ત આયોજન, શિક્ષણ, તાલીમ, કૌશલ્યનો અભાવ, આવી બધી વસ્તુ. બરાબર છે. હવે ભારતમાં ગ્રામીણ ક્ષેત્ર ગરીબો અને શહેરી ક્ષેત્ર ગરીબો કેવા જોવા મળે છે તેની વાત છે. ગરીબીના કારણો 3 માર્કનો પ્રશ્ન છે, એ ઘણો ઘણો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે મિત્રો. તો અગેઇન અહીંયા મેં બોલ્ડ અક્ષરમાં લખ્યું છે, ફરીથી રિવાઇઝ કરવામાં વધારે તમારો સમય ન બગડે એટલે ઝડપથી બોલ્ડ અક્ષરો છે એ જોઈએ છીએ. કૃષિ ક્ષેત્રનો અપૂરતો વિકાસ છે, વૈકલ્પિક રોજગારીનો અભાવ છે, જરૂરી જ્ઞાન, શિક્ષણ, કૌશલ્યનો અભાવ છે. જો હું અંડરલાઇન કરતો જઉં છું, આવી અંડરલાઇન તમારી ટેક્સ્ટબુકમાં તમે ન કરી હોય તો કરી લેજો. નિરક્ષરતા છે, આર્થિક નીતિનો ઘડતર છે, છેવાડાના એટલે કે સૌથી બોટમ લેવલની આર્થિક સ્થિતિના માણસો સુધી પહોંચતું નથી વસ્તુઓ. રોકડિયા પાકોને પ્રોત્સાહન મળે એટલે મોંઘા પાક બધા વધારે ઉગાડે તો અનાજ ન ઉગે એવું થાય. આર્થિક સુધારાઓ થયા છે પણ એનો અમલ, આરોગ્યનો ખર્ચ વધી ગયો, ટેકનોલોજીમાં ફેરફારો. તો આ બધી વસ્તુઓ છે મિત્રો એ ગરીબી ઉદ્ભવવાના કારણો છે. ગરીબી નિવારણ માટે ખાસ એની વ્યૂહરચનાઓ મીડિયમ ઇમ્પોર્ટન્ટ સવાલ છે. આઝાદી પછી શું થયું, પછી કરવેરા દ્વારા ગરીબીની જે નિવારણની વ્યૂહરચના હતી એ કરવેરા દ્વારા કેવી રીતના થઈ શકે. અહીંયા મેં અંડરલાઇનથી લખેલી છે, જાહેર વિતરણ પ્રણાલી એટલે કે PDS, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. તો આ ખાસ યાદ રાખવા જેવો ફૂલ ફોર્મ પણ છે અને ખાસ કરીને ગરીબી બેરોજગારી બેયમાં આ વસ્તુ વારે ઘડી આવશે. તો વાજબી ભાવની દુકાનો FPSS,
ફેર પ્રાઇઝ સેલિંગ શોપ્સ, આ વસ્તુ છે, સસ્તા ભાવના અનાજની દુકાનોની વાત છે. કૃષિ ક્ષેત્ર ઉપર વધુ ભાવ આપવો, ગ્રામીણ ક્ષેત્રે કૃષિ સંલગ્ન ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું, આ બધી વસ્તુઓ છે એ વ્યૂહરચનામાં આવે. હવે ખાસ પાપ એટલે કે PAP, પોવર્ટી એલિવિએશન પ્રોગ્રામ, ગરીબી નિવારણના કાર્યક્રમ. આમાંથી કોઈ પણ એક કાર્યક્રમ કે બે કાર્યક્રમ વધીને ત્રણ કાર્યક્રમ, ત્રણ કે ચાર માર્કમાં પૂછતા હોય છે, બરાબર છે. તો અહીંયા ખાસ કરીને કૃષિ વિકાસ માટે વેતનયુક્ત રોજગારીના કાર્યક્રમોમાં અ બ ક ડ ઈ આટલા છે જે પ્રોગ્રામ્સ, એની બધાની માહિતી છે. કેન્દ્ર સરકાર છે, રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ, પ્રધાનમંત્રી વીમા ફસલ યોજના વગેરે, તો ફસલ વીમા યોજના વગેરે. ઇનામ યોજના, ખાસ આની પહેલાંના વર્ષમાં પૂછાયેલો સવાલ છે, ઇનામ યોજના વિશે માહિતી આપો. મતલબ એક કે બે માર્કની અંદર આ બધી વસ્તુઓ થઈ શકે. ગ્રામોદયથી ભારત ઉદય વિશે સમજાવો, આવું પણ પૂછાયેલું છે બોર્ડની અંદર. તો કહેવાનો મતલબ છે, પાપ એટલે કે પોવર્ટી એલિવિએશન પ્રોગ્રામની અંદર 14 મુદ્દા છે આશરે. એમાંથી કોઈ પણ અલગ અલગ મુદ્દાઓ અલગ અલગ રીતે તમને બે કે ત્રણ માર્કમાં પૂછી શકે છે, રાઈટ. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામજ્યોતિ યોજના, તો અહીંયા આંકડાઓ પણ સાથે સાથે યાદ રાખવા કે ભાઈ જો દીનદયાળ ગ્રામજ્યોતિ છે તો 18,000 ગામોની અંદર વીજળી પૂરી પાડવાની એની લક્ષ્ય હતું, બરાબર. પછી આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના, તો નામ તમારે યાદ રાખવા પડે. સંકલિત ડેરી વિકાસ રોજગારી યોજના, બરાબર છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના, મા અન્નપૂર્ણા યોજના, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ સવાલ છે, છૂટો મા અન્નપૂર્ણા યોજના, બરાબર. સાંસદ આદર્શ ગામ યોજના, એટલે સંસદ સભ્ય હોય પોતાના ગામને, પોતાના એરિયાના કોઈપણ ગામને આદર્શ ગામ તરીકે ડેવલપ કરે એવું. મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના, આ ખાસ પૂછાય છે, મનરેગા, બરાબર છે. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના, આમાં રોજગારની બાંહેધરી આપવામાં આવે છે. બાંહેધરી એટલે એશ્યોરન્સ કે ભાઈ આ તમને 100% અમે રોજગાર આપશું જ. કેટલો એના આંકડા યાદ રાખજો, 100 દિવસનો રોજગાર મળે છે. બેકારી ભથ્થું ચૂકવવું પડે જો ગવર્મેન્ટે 100 દિવસ પણ કામ ન આપી શકે એક કુટુંબના એક સભ્યને, તો યાદ રાખજો કુટુંબ દીથી રહે છે. બાકી મિશન મંગલમ છે, દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના, જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના, બાજપાઈ બેંકેબલ યોજના. અગેઇન બાજપાઈ બેંકેબલ યોજનાનું પણ એક બે વખત પૂછાયેલું છે છેલ્લા થોડા વર્ષોમાં, બરાબર. પછી એગ્રો બિઝનેસ પોલિસી, તો આટલી વસ્તુઓ મિત્રો તમે પાપ એટલે કે પોવર્ટી એલિવિએશન પ્રોગ્રામની કરે એટલે આ પાઠનો અડધો ભાગ પૂરો થાય જે ગરીબીના પેટે હતો. હવે નવું છે બેરોજગારી. આ જ પ્રકરણમાં બેરોજગારી વિશેના સવાલો 100% બોર્ડમાં પૂછાય જ છે, અને બોર્ડમાં પૂછાય ત્યારે મિત્રો તમારે બેરોજગારીની વ્યાખ્યા કમ્પલસરી લખવાની. તો અહીંયા ટૂંકી અને સરસ વ્યાખ્યા લખી છે, યાદ રાખવાની છે. 15 થી 60 વર્ષની વ્યક્તિ બજારમાં જે પ્રવર્તતો હોય તે વેતન દરે કામ કરવાની ઈચ્છા, બોલ્ડમાં લખ્યું છે, યોગ્ય શક્તિ, લાયકાત અને કામની શોધ, આટલા શબ્દો તમારે લખવાના. છતાં એને કામ ન મળે તો બેરોજગાર કહેવાય. એના સ્વરૂપો છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે બેરોજગારીના સ્વરૂપો, ખાસ પૂછાય એવો સવાલ છે મિત્રો. ઋતુગત, ઘર્ષણજન્ય, માળખાગત, પ્રચ્છન્ન, ઔદ્યોગિક, શિક્ષિત, આટલી. ભારતમાં બેરોજગારીનું પ્રમાણ, અગેઇન ગરીબીનું પ્રમાણ હતું તે જ રીતે બેરોજગારીનું પ્રમાણ, તો આંકડાઓ છે યાદ રાખવાના રહેશે આપણે. ભારતમાં બેરોજગારીના કારણો જેમ ગરીબીના કારણો હતા, તો પેટર્ન સેમ છે, બરાબર. ભારતમાં એ વસ્તુ કેવી જોવા મળે છે, ગરીબી હોય તો એમાં પણ, બેરોજગારી હોય તો એમાં પણ. પછી કારણો છે, એની અસરો છે, તો બેરોજગારીની અસરો આ પણ 2 થી 3 માર્કમાં પૂછાતો સવાલ છે. બેરોજગારી ઘટાડવાના ઉપાયો, અગેઇન આની અંદર પણ ફરીથી યોજનાઓના અને એવા કંઈ નામ આવતા હોય. અહીંયા સંસ્થા છે IIT, IIM, આ ફૂલ ફોર્મ પણ પૂછી શકાય. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, આ બે સંસ્થાઓ ઉચ્ચ શિક્ષણ આપતી છે. મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા, ખાસ યાદ રાખવું, મોદીભાઈના જમાનામાં આ વસ્તુઓ પૂછે કંઈ કહેવાય નહીં, બરાબર. સરકાર દ્વારા રોજગારીના નવા ક્ષેત્રો, તો એની અંદર પણ ઘણું મતલબ. અને આ પાઠનો સૌથી છેલ્લો સવાલ, વિશ્વ શ્રમ બજાર, તો વિશ્વના દેશો પોતાના શ્રમિકોનું આદાન પ્રદાન કરે એને વિશ્વ શ્રમ બજાર કહેવાય. આ વિશ્વ શ્રમ બજાર પ્રશ્ન છે ને છોકરાઓ, બધા આ બોર્ડના લોકોને બહુ જ ગમતો સવાલ છે. એટલે ઘણી વખત વિશ્વ શ્રમ બજારનો ખ્યાલ સ્પષ્ટ કરો કે ટૂંકનો લખો, આ રીતના પૂછાય છે. અહીંયા એક શબ્દ છે, બુદ્ધિધનનું બહિર્ગમન એટલે કે બ્રેઇન ડ્રેઇન. તો મિત્રો આવા શબ્દો છે ને તમારી ટૂંકનોંધમાં ખાસ આવે એવું તમારે ધ્યાન રાખવાનું,
ઓકે, તો આ છ પાનાનું મટીરિયલ આ ચેપ્ટર નંબર 17ની બને એટલી ઝડપથી પણ ઝીણવટ થઈ શકે તેટલી ઉમેરીને મેં કોશિશ કરી છે કે તમારી સામે મૂકું. ઓકે, તો આ મટીરિયલનો બને એટલો વધુમાં વધુ ઉપયોગ કરજો. થેન્ક યુ વેરી મચ, ઓલ ધ બેસ્ટ, ગુડ બાય.